જય માતાજી. મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં. તો આજે આપણે બનાવશું ડુંગળીનું ખાર્યું. આ ડુંગળીનું ખાર્યું એકદમ ટેસ્ટી અને હેલ્ધી બન્યું છે, અને તમે આ ખાર્યું બનાવશો ને તો એક પણ શાકની જરૂર નહીં પડે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો ડુંગળીનું ખાર્યું બનાવવા માટે આપણે 250 ગ્રામ ડુંગળી લીધી છે, અને એની અંદર નાખવું આપણે એક મોટું મરચું લીધું છે. બહુ લાંબુ હતો એટલે મેં એના બે ટુકડા કરી નાખ્યા છે. તો આપણે પહેલા ડુંગળીને કાપી લઈશું. તો પહેલાં ઉપરનો અને નીચેનો ભાગ કાપી અને આપણે એના છોતરા કાઢી નાખશું. આ રીતના આપણે બધી પહેલા છોલી નાખશું. તો આપણે ડુંગળીના છોતરા બધા કાઢી લીધા છે. તો હવે આપણે એને કાપવાના છે. તો આપણે આ રીતના બે ભાગ કરી અને વચ્ચેથી આ રીતના કાપ મૂકીને આપણે લાંબી કાપી લઈશું. જો તમારે વચ્ચેથી ભાગ ન કરવો અને લાંબી જ કાપી હોય તો પણ કાપી શકાય. તો આપણે ડુંગળીને આ રીતના મીડિયમ સાઇઝની કાપી લીધી. તમે જોઈ શકો સરસ રીતના આ રીતના ટુકડા કરી લીધા છે. બસ આપણે આ રીતના એને કાપી લેવાની છે. અને હવે જે આપણે આ મરચું છે આપણે મીડિયમ સાઇઝનું તીખું આવે ને એ લીધું છે, એના આપણે ગોળ ગોળ પટલા કાપી લઈશું. બટકા તો આપણે મરચાંને પણ આ રીતના ઝીણું ઝીણું કાપી લીધું છે એકદમ પટલી સાઇઝમાં. હવે આપણે ટમેટું લેવાનું છે, નાનું મીડિયમ સાઇઝનું હોય એવું લેવાનું છે, એને પણ આપણે કાપી લઈશું. ટમેટું નાખવાથી એનો ખાટો મીઠો સ્વાદ સરસ આવશે. આપણે આ રીતના એને પટલું પટલું કાપી લઈશું. તો આપણે ટમેટાને પણ કાપી લીધું. આપણે આવું થોડું કાચું હોય ને એવું લેવાનું છે, એકદમ પાકું નહીં લેવાનું. તો ખારી બનાવવા માટે આપણે એક પેન લઈશું અને ગેસને ચાલુ કરી અને એને ગરમ થવા દઈશું. ગરમ થાય એટલે આપણે 3 પાવડા જેટલું અંદર તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે 1/2 ચમચી જેટલી રાઈ નાખી દઈશું. અડધી ચમચી આપણે હિંગ નાખશું. જો તમારે જીરું નાખવું હોય તો જીરું પણ વઘારમાં નાખી શકાય. પછી તેલ ગરમ થાય એટલે તરત જ આપણે એની અંદર ખાંડેલું લાલ મરચું નાખવાનું છે. આ મેં 2 ચમચી મોળું લીધું છે અને 1 ચમચી તીખું લીધું છે કાશ્મીરી. એ રીતના આપણે એને સેટિંગ કરી અને લસણ ખાંડી લેવાનું અને આપણે તેલની અંદર નાખી દઈશું. તમે લસણ નાખો એટલે થોડુંક અંદર પાણી નાખી દેવાનું, આપણે મરચું બળે નહીં. પછી આપણે જે મરચું નાખેલું છે ને આ રીતના હલાવી લેવાનું, એટલે જે આપણે ખાંડેલું છે ને એટલે લચકા થઈ જાય, બધા આપણે ઓગળી જાય એ રીતના આપણે એને પાણીમાં કરી નાખવાનું. ત્યાર પછી આપણે એની અંદર જે મરચા કાપેલા છે ને એ પહેલા નાખી દેવાના. પછી જે આપણે ટમેટું કાપીને લીધું હતું ને એ નાખી દેવાનું. હવે આપણે એની અંદર મસાલો કરશું. તો આપણે 1/2 ચમચી જેટલી હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું,
બધો મસાલો આપણે મિક્સ કરી લેશું. બધો મસાલો મિક્સ થઈ ગયો છે આપણો. આપણે અંદર સ્વાદ મુજબ મીઠું નાખશું. મીઠું આપણે પછીથી નાખવાનું છે. તો મીઠાને આપણે એકવાર સરસ રીતે હલાવીને બધું ઓગાળી દઈશું. આપણો બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે જે આપણે ડુંગળી કાપીને રાખી છે ને બધી નાખી દઈશું. હવે મસાલા સાથે આપણે ડુંગળીને મિક્સ કરી લેશું. આપણે ડુંગળી સાથે બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે. હવે આપણે આ રીતના ખુલ્લું 2-3 મિનિટ માટે ચડવા દઈશું ધીમા ગેસે. તો 2-3 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખારિયાને જોઈ લેશું. તો તમે જોઈ શકો સરસ રીતે બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને આપણે ડુંગળી છે એ પણ થોડી નરમ પડી ગઈ છે. આપણે ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થતા હોય છે. આપણું બ્લડ પ્રેશર હોય તો એ પણ કંટ્રોલ રહે છે. પાચન ક્રિયામાં પણ આપણને ઉપયોગ કરે છે અને હાડકા પણ આનાથી મજબૂત થાય છે. એટલે ડુંગળીનો ખારી વાત ના તો આપણે ખાવું જોઈએ. અને આ ખારી એવી વસ્તુ છે તમે ત્રણેય ઋતુમાં ખાઈ શકો. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય. અને આ તમે ખારી બનાવો તમારા શાકની જરૂર નથી પડતી. તમે દાળ ભાત સાથે, ખીચડી સાથે, ભાખરી સાથે, ગમે તેની સાથે સર્વ કરી શકો છો. તો આપણે 2 મિનિટ જેવું હલાવવું અને શાક આપણું સરસ રીતના મિક્સ થઈ ગયું છે. તો આપણે એમાં સરસ એવો સ્વાદ આવે એ માટે આપણે 1/2 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને 2-3 ચમચી જેટલું પાણી નાખશું. આપણે વધારે નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે. અને આપણે ધીમો ગેસ કરી અને આપણે હલાવશું નહીં અને ઉપર આ રીતના ઢાંકણ ઢાંકી દઈશું. અને ઢાંકણની અંદર આપણે પાણી નાખવાનું છે અને વરાળથી આપણે એને ચોળવાનું છે. તો આપણે આ રીતના થોડુંક પાણી નાખી અને 5 મિનિટ માટે રહેવા દેશું એટલે આપણે ખારી બનીને તૈયાર થઈ જશે. અને વચ્ચે 2-3 વાર હલાવી લેશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો આપણે જો ઉપર પાણી નાખ્યું તો એ પણ ઘણું ખરું બળી ગયું છે. તો હવે આપણે આને પાણી અંદર ન પડે એ રીતના સાણસીથી લઈ લેશું. અને આપણે ખાર્યું જોવો તમે તેલ બધું ઉપર છૂટું પડી ગયું છે અને વચ્ચે 2-3 વાર આ રીતના હલાવી લીધું હતું. આપણું ખારી સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. બસ આપણે આ રીતના જ આપણે ખારી બનાવીને તૈયાર કરવાનું છે. તો હવે આપણે ગેસને કરી દઈશું બંધ અને ઉપર થોડા ધાણા નાખી દઈશું. તો આપણું ખારી બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ ખારી એકવાર બનાવીને ટ્રાય કરશો. ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.